તો આપણે વિવિધ પ્રકારના કાર્યો કરી શકતા નથી, તેમાં મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે. જેમ કે મગજના જમણા ભાગને ઈજા થાય કે મગજના જમણા ભાગમાં કોઈ ખામી ઉત્પન્ન થાય તો શરીરના ડાબા ભાગના અવયવો કામ કરવાનું બંધ કરી દે છે, તેમાં લખવાની અસર થઈ જાય છે. તો આ રીતે મગજના જે કેન્દ્રો છે તે એકબીજા સાથે જોડાઈને કાર્ય કરે છે, માટે જ આપણે ખૂબ જ સારું કાર્ય કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો છે કે અભ્યાસ કર્યો છે કે મસ્તિષ્કને ડાબું મસ્તિષ્ક ગોળાર્ધ અને જમણું મસ્તિષ્ક ગોળાર્ધ એમ બે ભાગમાં વહેંચીને આપણે સમજ્યા હતા. દ્રષ્ટિ માટે જોવા માટે, શ્રાવ્ય એટલે કે સાંભળવા માટે, ગંધ એટલે શૂંઘવા માટે વગેરેના કેન્દ્રો મસ્તિષ્કના ચોક્કસ ભાગમાં આવેલા છે, એટલે કે અલગ અલગ ભાગમાં આવેલા છે. મસ્તિષ્કના ચોક્કસ ભાગને નુકસાન થતાં તેની સાથે સંબંધિત માનસિક કે શારીરિક પ્રવૃત્તિઓ અવરોધાય છે. અગાઉ મેં તમને કીધું તેમ કે જમણા ભાગને ઈજા થાય તો ડાબા ભાગના અવયવો કામ કરવાનું બંધ કરી દે છે. દાખલા તરીકે મસ્તિષ્કના કોઈ ચોક્કસ ભાગને નુકસાન થતાં તેની સાથે સંબંધિત માનસિક કે શારીરિક પ્રવૃત્તિઓ અવરોધાય છે. મસ્તિષ્કના ડાબા ગોળાર્ધના કોઈ ચોક્કસ ભાગને નુકસાન થતાં વ્યક્તિની ભાષા, લખવાની શક્તિ કે બોલવાની ક્ષમતા અવરોધાય છે. કારણ કે ભાષા, બોલવાની અને લખવાની શક્તિ એ મગજના ડાબા ગોળાર્ધમાં આવેલી છે, તેના કેન્દ્રો ડાબા ગોળાર્ધમાં આવેલા છે. આમ મસ્તિષ્કની વિશિષ્ટ રચના વ્યક્તિની બોધાત્મક ક્ષમતાઓ સાથે સંકળાયેલી છે. તો મગજ ભલે અલગ અલગ ભાગોમાં વહેંચાયેલું હોય, પરંતુ તેનું કાર્ય એ દરેક ભાગો સાથે મળીને જ પૂર્ણ કરતા હોય છે. તેવું દ્રઢપણે સ્વીકારનારા જેપી દાસ એવું માને છે કે મસ્તિષ્કની વિશેષ રચના વ્યક્તિની બોધાત્મક ક્ષમતાઓ સાથે સંકળાયેલી છે. અલગ અલગ પ્રકારના ખંડો એ વ્યક્તિની અલગ અલગ પ્રકારની બોધાત્મક ક્ષમતા સાથે જોડાયેલી છે. બુદ્ધિ, યાદ રાખવાની શક્તિ, બરાબર, સમસ્યા ઉકેલની શક્તિ, તર્ક કરવાની શક્તિ, બોલવાની શક્તિ, સાંભળવાની શક્તિ, જોવાની શક્તિ, આ બધા માનસિક ઘટકો છે. આ બધી બોધાત્મક શક્તિઓ છે. તો આ બધી બોધાત્મક શક્તિઓ ભેગી થઈને જ બુદ્ધિ બને છે. જેપી દાસ બુદ્ધિના આ સિદ્ધાંતને પાસ સિદ્ધાંત તરીકે ઓળખાવે છે. આ સિદ્ધાંતમાં ચાર મુખ્ય બોધાત્મક પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો ચાલો મિત્રો, આપણે જેપી દાસે આપેલા આ પાસ સિદ્ધાંતને વિસ્તારથી સમજીએ. જેપી દાસના પાસ સિદ્ધાંતમાં ચાર બોધાત્મક પ્રક્રિયાનો સમાવેશ થાય છે. પહેલું છે આયોજન, બીજું છે ધ્યાન ઉત્તેજના, ત્રીજું છે સમકાલીન પ્રક્રિયા અને ચોથું છે ક્રમબદ્ધ પ્રક્રિયા. આ માનસિક શક્તિ છે મિત્રો. આ ચાર પ્રકારની માનસિક શક્તિઓ ભેગી થઈને બુદ્ધિનું આયોજન કરે છે, બુદ્ધિની રચના કરે છે. જેપી દાસ એવું કહે છે. તો ચાલો આપણે આ ચારે ચારને સમજી લઈએ. પહેલું છે આયોજન. આ એવી બોધાત્મક ક્ષમતા છે જેની મદદથી આપણે સમસ્યાનો ઉકેલ કેવી રીતે મેળવીશું તેનો નિર્ણય લઈ શકાય છે. પી એટલે આયોજન. આ ચારે ચાર શબ્દ છે. PAAS, પી એટલે આયોજન, પ્લાનિંગ જેને કહેવાય. તો પ્લાનિંગ કરવાની શક્તિ મગજમાં રહેલી છે. મગજના અગ્રભાગમાં આયોજન કરવાની શક્તિ છે. તો આપણે આપણી આ બોધાત્મક શક્તિની મદદથી સમસ્યા ઉકેલ કરવા માટેના નિર્ણયો લઈ શકીએ છીએ અને આ નિર્ણય મુજબ આપણે વર્તન કરીએ છીએ. એમાં આપણે ધ્યેયો નિશ્ચિત કરવા, પરિણામોનો પૂર્વાનુમાન કરવું અને પ્રતિભાવો કે પ્રતિપુષ્ટિનો
ઉપયોગ વગેરે માનસિક પ્રક્રિયા કરીએ છીએ. માનસિક પ્રક્રિયા માટે મગજનો અગ્ર ભાગ જવાબદાર છે. તો આપણે આપણા ધ્યેયો નક્કી કરીએ છીએ કે આપણે શું કરવું છે. દાખલા તરીકે પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં આપણું ધ્યેય હોય છે કે આપણે 80% લાવવા છે, 90% લાવવા છે, 95% માર્ક્સ લાવવા છે. તો એક પ્રકારનું એ આપણું ધ્યેય છે. તો ધ્યેય નક્કી કરવાની શક્તિ મગજના અગ્ર ભાગમાં છે. ત્યાર પછી પરિણામ કેવું આવશે, આપણે પૂર્વકલ્પનાઓ કરીએ છીએ કે મારું આટલું પરિણામ આવશે, મારા આ ધ્યેયો સિદ્ધ થશે કે કેમ, નહીં થાય થશે શું થશે, આ બધા પૂર્વાનુમાન કરવાની શક્તિ રહેલી છે. ત્યાર પછી પ્રતિભાવો આપણે આપતા હોઈએ છીએ. પ્રતિભાવો એટલે કે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ વસ્તુ વિશે આપણા વિચારો, આપણા મંતવ્યો આપણે રજૂ કરીએ તો એને પ્રતિભાવ કહેવામાં આવે છે, અથવા એને ફીડબેક પણ કહેવાય છે, અથવા પ્રતિપુષ્ટિ તરીકે પણ તેને ઓળખી શકાય છે. ઘણી બધી વસ્તુઓ આપણે ખરીદીએ ત્યારે એના ફીડબેક પણ આપણે આપતા હોઈએ છીએ, એના ફીડબેક ફોર્મ ભરતા હોઈએ છીએ કે તમને અમારી વસ્તુ કેવી લાગી, અમારી સેવા કેવી લાગી, આ પ્રોડક્ટ કેવી લાગી, તો એના વિશેના ફીડબેક આપતા હોઈએ છીએ. તો આ વિશે આયોજન કરવાની શક્તિ એ મગજના આગળના ભાગમાં આવેલી છે. તો સૌપ્રથમ બુદ્ધિનો આ એક ભાગ અહીંયા બતાવ્યો છે, આ એક બોધાત્મક પ્રક્રિયા અહીંયા બતાવવામાં આવેલી છે, પ્લાનિંગ અથવા તો આયોજન. ત્યાર પછી એ એ એટલે ધ્યાન ઉત્તેજના. નંબર 2, ધ્યાન ઉત્તેજનામાં આપણે વાત કરીએ તો ધ્યાન એ બોધાત્મક બાબત છે. ધ્યાનની બોધાત્મક પ્રક્રિયામાં વાતાવરણમાં રહેલા ઘણા ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપવાની અને ધ્યાન અન્ય ઉદ્દીપકોની અવગણના કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. એટલે કે ધ્યાન આપણે કઈ રીતે આપીએ છીએ, તો વાતાવરણમાં અનેક ઉદ્દીપકો હાજર છે, તેમાંથી આપણે કેટલાક ઉદ્દીપકો ઉપર ધ્યાન આપીએ છીએ અને કેટલાક ઉદ્દીપકોની અવગણના કરીએ છીએ. અગાઉ આપણે શીખી ગયા છે ધ્યાન પસંદગીયુક્ત છે, દરેક ઉદ્દીપકો ઉપર આપણું ધ્યાન જતું નથી, તો અમુક જ ઉદ્દીપકો ઉપર આપણું ધ્યાન જાય છે અને ઘણા બધા ઉદ્દીપકો આપણી હાથ સામે હોય છતાં એના ઉપર આપણું ધ્યાન જતું નથી. તો ધ્યાન કેન્દ્રિત કરવાની મુશ્કેલીની વિકૃતિને અટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર ADD તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આવા લોકો જે આ વિકૃતિ ધરાવતા હોય છે, આવો માનસિક રોગ ધરાવતા હોય છે, તે લોકોનું ધ્યાન કોઈ એક ઉદ્દીપક ઉપર લાંબા સમય સુધી સ્થિર રહી શકતું નથી. એટલે આપણે આગળ શીખી ગયા હતા આપણ કે ધ્યાન ચંચળ છે, બરાબર ને? તો અમુક લોકોમાં ખૂબ જ ચંચળ હોય છે અને કોઈ એક ઉદ્દીપક ઉપર તે લાંબા સમય સુધી ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. તો ધ્યાન ઉત્તેજનામાં મુશ્કેલી, ખામી અથવા તો ડિસઓર્ડર્સ તરીકે પણ તે ઓળખાય છે. તો આ મનોવિકૃતિ ધરાવતા વ્યક્તિઓમાં આ બોધાત્મક પ્રક્રિયામાં ખામી જોવા મળે છે. ધ્યાન અને ઉત્તેજના સાથે મસ્તિષ્કના મગજસ્કંદ અને થેલેમસ સંકળાયેલા હોય છે. એટલે આપણું ધ્યાન કેન્દ્રિત કરવા માટે આપણા મગજમાં આવેલું જે થેલેમસ છે અને મગજસ્કંદ છે તે તેમાં મહત્વનો ભાગ ભજવે છે. આપણે 11મા ધોરણમાં પણ ભણી ચૂક્યા છે પ્રકરણ નંબર 4માં. તો મગજનો આ એક અલગ વિભાગ છે જે ધ્યાન ઉત્તેજવાનું કામ કરે છે, ધ્યાન કેન્દ્રિત કરવાનું કામ કરે છે, અને ધ્યાન આપવાથી જ આપણે કોઈક વસ્તુને શીખી શકીએ છીએ, બરાબર ને? તો મગજસ્કંદ અને થેલેમસ એ ધ્યાન ઉત્તેજવામાં મદદરૂપ થાય છે. ત્યાર પછી કીધું છે નંબર 3, S એટલે કે સમકાલીન પ્રક્રિયા. સમકાલીન પ્રક્રિયાને આપણે સમજીએ તો આ બોધાત્મક પ્રક્રિયામાં જુદા જુદા ઉદ્દીપકોને એક સાથે સાંકળીને, ભેગા કરીને તેને એક સમગ્ર ઘટના કે સમગ્ર ભાગ તરીકે આલેખવાની ક્ષમતા, આલેખવું એટલે ઓળખવું, જોવું, તેનું પ્રત્યક્ષીકરણ કરવાની ક્ષમતા તેનામાં રહેલી હોય છે. ભાષાકીય સમજ મેળવવા માટે આપણે સમકાલીન પ્રક્રિયાનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે મારી માતાના પિતાના એકના એક દીકરા મારા કોણ થાય? તેનો જવાબ છે મામા. તો આવા અનેક પ્રકારના પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે
આપણા મગજમાં સમકાલીન પ્રોસેસ થાય છે, અને તે પ્રોસેસ કરવાની શક્તિ મોટા મગજનો પશ્વખંડ, મગજનો જે પશ્વખંડ છે, આપણે ચાર ખંડો ભણ્યા હતા, અગ્રખંડ, મધ્યખંડ, પશ્વખંડ અને નિમ્નખંડ. તો પશ્વખંડ અને મધ્યખંડ એ આવા ઉકેલો મેળવવા માટે આપણને મદદરૂપ થાય છે, સમકાલીન પ્રક્રિયાઓ કરવા માટે આપણને મદદરૂપ થાય છે. તો એને પણ બુદ્ધિ કહેવાય ને, કારણ કે જે પણ આપણે માનસિક કાર્ય કરીએ છીએ એનો સમાવેશ કે આપણી બુદ્ધિમાં જ થાય છે. ત્યાર પછી નંબર ચાર, ક્રમબદ્ધ પ્રક્રિયા. અહીં ઉદ્દીપકોને ક્રમબદ્ધ રીતે રજૂ કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે, એટલા માટે આપણે વર્ણમાળાના ક ક ક ખ ગ ઘ અને એ બી સી ડી ને એવા શબ્દો યાદ રાખી શકીએ છીએ, જેમાં ખાસ કરીને ક્રમબદ્ધ રીતે અક્ષરો એટલે કે વર્ણમાળા એટલે કે ક ખ ઘ વગેરે અ આ ઈ ઉ અને શબ્દોને ગોઠવીને વાંચવા માટેનું કાર્ય તેમજ લખવા માટેનું કાર્ય આ ક્રમબદ્ધ પ્રક્રિયા વડે જ કરવામાં આવે છે. આપણે વિચારીએ છીએ અને એક પછી એક શબ્દ લખાતો જાય છે, બને છે ને, અને ક્યારેક ક્યારેક આવા શબ્દો આગળ પાછળ પણ થઈ જતા હોય છે. તો મોટાભાગે ક્રમબદ્ધની પ્રક્રિયા પ્રોસેસમાં ખામી ઉત્પન્ન થાય ત્યારે આપણે આવી બોલવાની કે લખવાની ભૂલો કરતા હોઈએ છીએ. તો આપણે જે લખવું બોલવું, ભાષાનો ઉપયોગ કરવો, એક પછી એક શબ્દ રજૂ કરવો, એક પછી એક શબ્દને જોડીને બોલવું, તો એ કાર્ય કરવાની શક્તિ ક્રમબદ્ધ પ્રક્રિયા વડે થાય છે, અને તેના માટે મગજનો અગ્રખંડ અને નિમ્નખંડ જવાબદાર હોય છે. મિત્રો, સૌપ્રથમ આપણે શાળામાં જઈએ ત્યારે આપણને ક ખ ગ એવી રીતે વાંચતા શીખવાડવામાં આવે છે, પછી શબ્દો બનાવતા શીખવાડવામાં આવે છે, ક મ અણ કમળ, બરાબર ને, પછી છે ન મ ર મ નમન રમ. આમ આપણે ક્રમબદ્ધ રીતે શબ્દોને ગોઠવીને વાક્ય બનાવીએ છીએ, તો એ પ્રક્રિયા અહીંયા ક્રમબદ્ધ પ્રક્રિયામાં રહેલી હોય છે. તો આ રીતે જેપી દાસ એ આપણી બુદ્ધિને આ ચાર બોધાત્મક શક્તિઓમાં વહેંચે છે, અલગ અલગ તેના વિભાગો પાડ્યા છે કે બુદ્ધિ એ ચાર બાબતોની બનેલી છે. કઈ કઈ? આયોજન, ધ્યાન ઉત્તેજના, સમકાલીન પ્રક્રિયા અને ક્રમબદ્ધ પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને એક બે વાર જુઓ, લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને નવા નવા વિડીયો મળતા રહે. આભાર, થેન્ક યુ.